વિદ્યાર્થી મિત્રો તો લાસ્ટ વિડિયો લેક્ચર ની અંદર મે સ્થાયી વિદ્યુત પ્રવાહ એની સમજણ પાડી તમને એનું ફોર્મ્યુલા દેખ્યું I = Q / T I નો મતલબ કીધું વિદ્યુત પ્રવાહ Q નો મતલબ પરિણામી અથવા બીજી ભાષામાં બોલી શકાય છે કુલ વિદ્યુત ભારનો જથ્થો અને T જેને આપણે એકમ સમયથી ઓળખેલો તો આજે વિદ્યુત પ્રવાહ તો સ્થાયી વિદ્યુત પ્રવાહ માટે મે વાત કરેલી કે વિદ્યુત ભારનું વહન સમયની સાપેક્ષે અચળ રહેતું હોય પણ દરેક કિસ્સાની અંદર એવું જરૂરી નથી હોતું કે વિદ્યુત ભારનું વહન સમયની સાપેક્ષે અચળ જ રહેતું હોય તો વિદ્યુત ભારનું વહન માટે બીજા બે પોઈન્ટ પર કન્સન્ટ્રેશન કરીએ બે પ્રકાર બીજા વધારાના આપણે દેખીએ તો સરેરાશ વિદ્યુત પ્રવાહ અને તત્સંબંધી વિદ્યુત પ્રવાહ તો સર્વપ્રથમ સરેરાશ વિદ્યુત પ્રવાહ સમજવા માટે આપણે એક આકૃતિ દ્વારા હું તમને સમજાવવા માંગીશ તો અત્યારે આપણે એક ટી સમયનો એક આલેખને ધ્યાનમાં લઈ લઈએ તો સ્મોલ ટી જેટલા સમયમાં મેં દેખ્યું કે વિદ્યુત ભારનું વહન કેપિટલ ક્યુ જેટલું થતું હતું પછી સમયગાળો પસાર થતો ગયો અને ટી પ્લસ ડેલ્ટા ટી જેટલા સમયગાળાની અંદર પસાર થતા મેં વિદ્યુત ભારના જથ્થાનું મૂલ્ય દેખ્યું વિદ્યાર્થી મિત્રો તો એનું મૂલ્ય મને દેખાયું મેં માપ્યું ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ જેટલું છે તો T જેટલો સમયગાળો હતો એ વખતે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેપિટલ Q હતો હવે T + ડેલ્ટા T જેટલો સમયગાળો છે એ વખતે પસાર થતો Q + ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભારનો જથ્થો છે મતલબ કે સમયની સાપેક્ષે વિદ્યુત ભારનું મૂલ્ય અચળ રહેતો નથી તો આવી જગ્યાએ આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ લેવો પડે તો સરેરાશ વિદ્યુત પ્રવાહ એ શોધવા માટે એક્ઝામ્પલ તરીકે આપણે એક બતાવું છું તમને કે પ્રારંભિક વિદ્યુત ભાર લઈએ તો અંતિમ વિદ્યુત ભાર આપણો કેટલો છે ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ અને પ્રારંભિક વિદ્યુત ભાર કેટલો છે માઇનસ ક્યુ જે માઇનસ નિશાની તો અહીંયાથી આવશે અને પ્રારંભિક વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે ક્યુ છે તો તમે દેખી રહ્યા છો માઇનસ ક્યુ પ્લસ ક્યુ છે તો આપણાને અહીંયા ટી થી ટી પ્લસ ડેલ્ટા ટી જેટલા સમયગાળાની અંદર પસાર થતા વિદ્યુત ભારના જથ્થાનું મૂલ્ય કેટલું મળ્યું ડેલ્ટા ક્યુ કહી શકાય અને સમયગાળા માટે પણ આપણે આ રીતે લઈ શકીએ છે કે પ્રારંભિક અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય તો અંતિમ સમય આપણો કેટલો છે t + ડેલ્ટા t જેટલો છે પ્રારંભિક સમય કેટલો છે તો -t જેટલો છે -t + t કેન્સલ આઉટ તો ડેલ્ટા t જેટલા સમયગાળાની અંદર પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો મળ્યો કહેવાય વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા q જેટલો મળ્યો કહેવાય કે ના મળ્યો કહેવાય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ માટે બોલી શકાય કે જો આપણે બે સમયગાળા લઈ લીધા t અને t + ડેલ્ટા t વચ્ચેનો જે સમયગાળો જે છે આ સમયથી આ સમય પહોંચવા માટેનો જે સમયગાળો છે આપણો ડેલ્ટા t છે તો સમયમાં વાહકના આછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો પરિણામી વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા q ડેલ્ટા t સમયગાળામાં પસાર થતો હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ એના માટે આપણે આ જેની સંજ્ઞા છે સરેરાશ વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ શું કહી શકીએ છે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી તો આ વાત થઈ સરેરાશ વિદ્યુત પ્રવાહની વાત હવે બીજો પ્રકાર આવે છે તત્સંબંધી વિદ્યુત પ્રવાહ ઇંગ્લિશમાં આપણે બોલતા હોય છે ઇન્સ્ટન્ટેનિયસ કરંટ કે અહીંયા ટી અને ટી + ડેલ્ટા ટી એ વચ્ચેનો જે સમયગાળો તો ડેલ્ટા ટી આ ડેલ્ટા ટી નું મૂલ્ય આપણે જેટલું સૂક્ષ્મ લેતા જઈએ સૂક્ષ્મનો મતલબ અત્યારે કે ધારો કે તફાવત આટલો છે અત્યારે ટી + ડેલ્ટા ટી અહીંયા હોય ટી + ડેલ્ટા ટી એટલે તમે દેખો કે અત્યારે આપણે જે સમયના જે ભાગ છે એ ખૂબ જ સૂક્ષ્મ તરફ જઈએ એટલે ટી ની ખૂબ જ નજીક જઈએ મતલબ કે આ ડેલ્ટા ટી છે એનું મૂલ્ય આ તફાવત અત્યારે વધુ કહેવાય આ તફાવત ધીમે ધીમે તમે દેખો છો ઓછું છે તો અત્યારે જો તમે તફાવતના અતિ સૂક્ષ્મ ભાગ પાડો તો છેલ્લે ગણિતની ભાષામાં બોલાય કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 તો વિકલન આપણે
એ શાસ્ત્ર મુજબ લિમિટ મુજબ લખી શકીએ છે અને તક્ષતનિક આપણે ભૂતકાળના 11મા ધોરણમાં સરેરાશ વેગ પરથી તક્ષતનિક વેગ લાવવાની જે મેથડ હતી એ મેથડ મુજબ ટી સમયે વિદ્યુત પ્રવાહ I is equal to લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી તો વિદ્યાર્થી મિત્રો અહીં જગ્યાએ આપણે શું લખી શકે છે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા સોરી ડી ક્યુ ના છેદમાં ડીટી તો આ ડી જે છે વિકલાની સંજ્ઞા છે અને જો બોલવું હોય તો જે તે સમયે જે તે વિદ્યુત ભારનું મૂલ્ય જે તે સમયે જે તે વિદ્યુત ભારના મૂલ્યને આપણે તક્ષતનિક વિદ્યુત પ્રવાહ થી ઓળખી શકીએ છીએ અહીંયા એક ફરી વાર રિપીટ કરવા માંગુ કોઈ વિદ્યાર્થી મિત્ર મને એવું કહે કે સર તમે અત્યારે t બરાબર 1 સેકન્ડ છે અને t પ્લસ ડેલ્ટા t બરાબર 5 સેકન્ડ છે સર મારે 2 સેકન્ડના મૂલ્ય પર 2 સેકન્ડના મૂલ્ય પર વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે એ જાણવું છે તો વિદ્યાર્થી મિત્રો 2 સેકન્ડ તો અત્યારે હું t ની વેલ્યુ 2 સેકન્ડ લઉં અને એની સાપેક્ષે વિકલન કરું તો મને 2 સેકન્ડ પરના વિદ્યુત ભારનું મૂલ્ય મળે કે ના મળે મળી જાય વિદ્યાર્થી મિત્રો તો જે તે સમયે જે તે વિદ્યુત ભારનું જે મૂલ્ય મળે એને આપણે તક્ષતની વિદ્યુત પ્રવાહથી ઓળખીશું ઓકે હવે આ આપણી મુખ્યત્વે રીતે વાત થઈ સરેરાશ વિદ્યુત પ્રવાહ અને તક્ષતની વિદ્યુત પ્રવાહ થોડું જ્યારે એક્ઝામ્પલ આપણે ગણીશું એમસીક્યુ ગણીશું એ પર કન્વર્ઝનની જરૂર પડશે તો તમને કદાચ જો માઇક્રો એમ્પિયરમાં વેલ્યુ આપેલી હોય તો 1 માઇક્રો એમ્પિયરમાં વેલ્યુ આપી હોય તો આપણે SI એકમ મુજબ એમ્પિયરમાં કન્વર્ટ કરવી પડશે તો એની વેલ્યુ આપણે 10^-6 એમ્પિયર લઈશું જો મિલી એમ્પિયરમાં વેલ્યુ આપી હશે તો એને આપણે એમ્પિયરમાં કન્વર્ટ કરવી હશે તો આપણે 10^-3 એમ્પિયર લઈશું હવે આપણે નીટ અને ગુજકેટના મુદ્દાઓ પર થોડી ચર્ચા કરી લઈએ કે આ જે બધા ફોર્મ્યુલાઓ છે એની મદદથી આપણે એમસીક્યુ સોલ્વ કરી શકતા હોય છે તો પહેલું આવે છે પારિમાણિક સૂત્ર તો વિદ્યુત પ્રવાહ એનું પારિમાણિક સૂત્ર મુજબ વિદ્યુત પ્રવાહની અંદર દળની જરૂર નથી પડતી એટલે m l અને t તો આપણને આ ત્રણ મૂળભૂત ભૌતિક રાશિની જરૂર નથી પડતી એટલા માટે એની ઉપર આપણે 0 લખી રહ્યા છે એમાં ફક્ત અને ફક્ત આપણે વિદ્યુત એમ્પિયર કે જે એકમ છે એની જરૂર પડે છે એમ્પિયર ઉપર 1 ઘાત લખી છે વિદ્યુત ભાર q તો q નું સૂત્ર આપણે ઓલરેડી દેખેલું છે કે q is equal to આપણે મુખ્ય સૂત્ર આ છે I is equal to q by t જો q ને સૂત્રનો કર્તા બનાવીએ તો I અને t કે I કે જેને આપણે એમ્પિયર એની સંજ્ઞા છે અને t નો એકમ જે છે એને આપણે સમયગાળા એટલે આપણે પારિમાણિક સૂત્રમાં એને કેપિટલ t લખીએ છે એટલે આપણી પાસે a અને t ની વેલ્યુ છે એટલે એની ઉપર 1 1 લખીશું અને m અને l નું કોઈ અહીંયા મૂલ્ય બતાવેલું નથી એની ઉપર વેલ્યુ શું લખાશે 0 લખાશે ઓકે થેન્ક યુ તો અહીંયા આપણે મુખ્ય રીતે આ રીતે વાત થઈ હવે બીજા સૂત્ર પર થોડું ધ્યાન આપીએ આપણું મુખ્ય સૂત્ર છે I is equal to q by t ભૂતકાળના વિડિયો લેક્ચરની અંદર મેં વાત કરેલ કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણનું સૂત્ર કે જે તમે ચેપ્ટર નંબર 1 માં પણ ભણ્યા તો q is equal to n into e લખી શકાય છે n નો મતલબ થાય વિદ્યુત ભારની સંખ્યા e એટલે મૂળભૂત પ્રાથમિક વિદ્યુત ભાર તો e નું મૂલ્ય પ્લસ માઇનસ જો ધન વિદ્યુત ભાર હોય તો પ્લસ લેવાનો અને માઇનસ હોય તો આપણે ઋણ વિદ્યુત ભાર લેવાનો એનું મૂલ્ય પ્લસ માઇનસ એટલે એ તો વિદ્યુત ભાર કયો પ્રકાર છે એ પ્રમાણે આપણે નિશાની નક્કી કરીશું 1.6 × 10⁻¹⁹ કુલમ જેટલું લઈશું તો q ની જગ્યાએ n લખી શકું છું અને એના છેદમાં t તો ખરો છે તો અમુક વાર આપણે આ ફોર્મ્યુલા મુજબ પણ આપણે વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર શોધી શકતા હોય છે હવે ધારો કે q જેટલો વિદ્યુત ભાર છે એ અચળ ઝડપથી અચળ ઝડપથી કોણીય ઝડપથી કોઈ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો હોય અને એ વખતે રચાતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવું હોય તો અત્યારે મેં સ્મોલ t ની જગ્યાએ કેપિટલ t આ કેપિટલ t આવર્તકાળ છે તો I is equal to q by t તો આવૃત્તિનું સૂત્ર તમને ધોરણ 11 ની અંદર વાત થયેલી છે કે આવૃત્તિ f is equal to 1/t કે t એટલે આપણે એને આવર્તકાળ બોલતા હોય છે તો અહીંયા આવું લખીએ છે કે f is equal to 1/t તો અત્યારે મેં શું કર્યું તમે દેખી શકો કે અહીં તે પણ હું લખી શકું છું ને વિદ્યાર્થી મિત્રો q into 1/t તો 1/t એટલે 1 ના છેદમાં આવર્તકાળ બરાબર આવૃત્તિ લખાય તો 1/t ની જગ્યાએ મેં શું લખ્યું f લખ્યું તો 1/t ની જગ્યાએ f લખી રહ્યો છું અને ધોરણ 11 ની અંદર તરંગ ચેપ્ટર ની અંદર આપણે દેખેલું કે કોણીય ઝડપ ઓમેગા બરાબર 2πf લખી શકીએ છીએ
तो અહીંયા f ને સૂત્રનો કર્તા બનાવી દો તો 2 पाई ઓમેગા ના છેદમાં જશે તો ઓમેગા ના છેદમાં 2 पाई તો f ની જગ્યાએ આપણે શું લખી રહ્યા છે ઓમેગા ના છેદમાં 2 पाई તો f ની જગ્યાએ ઓમેગા પણ 2 पाई તો જ્યારે વિદ્યુતભાર વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય અને એ વખતે જ્યારે વિદ્યુતપ્રવાહ રચાય તો આપણે આ ફોર્મ્યુલાની મદદથી જવાબ શોધી શકીએ છીએ q એટલે આપણો વિદ્યુતભારનો જથ્થો ઓમેગા એટલે કોણીય ઝડપ આ બેની વેલ્યુ આપેલી હોય અને 2 અને π ની વેલ્યુ તો આપણને ખબર જ છે π 3.14 લઈશું તો આનું મૂલ્ય મળી જાય હવે વિદ્યુતભાર પરથી પરીક્ષામાં તમને વિદ્યુતભાર આપેલો હોય અને વિદ્યુતપ્રવાહનું મૂલ્ય મેળવવું હોય તો જો તમે સમયની સાપેક્ષે વિકલન કરી લો સમયની સાપેક્ષે વિકલન કરી લો તો તમને મૂલ્ય મળે i = dq/dt અને વિદ્યુતપ્રવાહ પર વિદ્યુતભાર મેળવવો હોય તો આપણે શું કરવું પડશે તો q = i/dt મતલબ કે જો i આપેલો હોય અને તમારે વિદ્યુતભાર મેળવવો હોય તો સંકલન કરો અને જો તમને વિદ્યુતભાર આપેલો હોય અને i મેળવવો હોય તો સમયની સાપેક્ષે શું કરો વિદ્યાર્થી મિત્રો વિકલન કરો થેન્ક યુ ધન્યવાદ